આજ રોજ તારીખ 17/12/2021 ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લામાં તથા તમામ તાલુકાઓમાં જેટલા વકીલ મંડળ આવેલા છે તે ત્યાં આજ રોજ સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે ચૂંટણી યોજવામાં આવી રહી છે, જેમાં નસવાડી વકીલ મંડળની અંદર પણ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી અધિકારી કુલદીપસિંહ રાજપૂતની રૂબરૂમાં ફોર્મ ભરવામાં આવેલ હતા, જેમાં નસવાડી વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને સહમંત્રીના હોદ્દા માટે ફક્ત એક જ ફોર્મ ભરવામાં આવેલ હતો, જેમાં નસવાડી વકીલ મંડળના પ્રમુખ તરીકે જયેશભાઈ બિશિયા, ઉપપ્રમુખ તરીકે હરિઓમભાઈ જોશી, મહામંત્રી તરીકે સહેજાદભાઈ વાય મેમણ તથા સહમંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ જીવગુપ્તા નાઓ તમામ દ્વારા ફક્ત એક એક ફોર્મ ભરાતા તેઓ તમામ ઉમેદવારોને બિનહરીફ ફરણી કરવામાં આવી છે, તેને નસવાડી વકીલ મંડળના સિનિયર વકીલો તથા જુનિયર વકીલોએ વધાવી લીધા છે અને નસવાડી વકીલ મંડળની નવી બોડીને ફુલહાર વિધિ કરી ખુશી વ્યક્ત કરે છે અને આવનારા એક વર્ષમાં નસવાડી વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સારી કામગીરી કરે એવી તમામ વકીલોએ શુભકામનાઓ પાઠવી છે અને નસવાડી વકીલ મંડળના તમામ વકીલોમાં ખુશીની લહેર સવાઈ ગઈ છે. લારખા પઠાણ, જેડેસ ટીવી, નસવાડી. સમગ્ર ગુજરાતમાં તાલુકા અને જિલ્લાના બાર એસોસિએશનની ચૂંટણી ગુજરાત બાર કાઉન્સિલના આદેશથી યોજવામાં આવેલી, તેના ભાગરૂપે નસવાડી વકીલ મંડળની અંદર પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જેની અંદર 4 હોદ્દાઓ પર નિમણૂક કરવાની હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રી તરીકે જે બાર કાઉન્સિલની ગાઈડલાઈન પ્રમાણે નસવાડી વકીલ મંડળના ચૂંટણી અધિકારી કુલદીપસિંહ રાજપૂતશ્રીએ જાહેરનામું બહાર પાડીને નોટિસ બોર્ડ પર લગાવેલું, એ પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારોએ ફોર્મ ભરેલા, જે તમામ ઉમેદવારો બિનહરીફ થયા છે, જેમાં પ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ, ઉપપ્રમુખ તરીકે હરિઓમભાઈ જોશી, મંત્રી તરીકે સહેજાદભાઈ મેમણ અને સહમંત્રી તરીકે ધર્મેન્દ્રજી ગુપ્તાની નિમણૂક થઈ છે અને વર્ષોથી નસવાડી વકીલ મંડળની પરંપરા રહી છે કે નિર્વિવાદ બિનહરીફ રીતે સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવે છે અને એની અંદર કોઈપણ જ્ઞાત જાતનો ભેદભાવ રાખ્યા વિના હિન્દુ મુસ્લિમ એકતાનો પરચો બતાવવામાં આવ્યો છે તથા હાલમાં જે રાજકીય પરિબળો ચાલે છે તેનાથી પણ પર રહી ને કોંગ્રેસ ભાજપ એક થઈને અમે લોકો ચૂંટણીની પ્રક્રિયા યોજીએ છીએ અને તેમાં સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં આવે છે, તે ખૂબ જ અભિનંદનની વાત છે અને હાલમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું અને વકીલ મંડળના સિનિયર અને જુનિયર આશીર્વાદ તમામ વકીલ મિત્રોએ આશીર્વાદ આપીને મને મંત્રી પદનો હોદ્દો આપેલો છે. અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ, તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10
સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451.